હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? શું ચાલી રહ્યું છે? તક્ષિલા વિદ્યાલય હળવદ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન આપણે ભણી રહ્યા છીએ, ત્યારે એકમ નંબર 5 વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે આજે આપણે ભણી રહ્યા છીએ. એમાં આપણે જનજાતિઓ અને વિચરતી જાતિઓ વિશે આગળના પિરિયડમાં જોયું હતું. આજે મિત્રો, આપણે વનવાસી અને વિચરતી જાતિના લોકો વિશે જોવાનું છે. તો વનવાસી અને વિચરતી જાતિના લોકો એટલે શું? વનવાસી એટલે વનમાં રહેતા લોકો, અને વિચરતી જાતિ એટલે એક સ્થળેથી બીજી સ્થળે એ લોકો ક્યાંય સ્થાયી રહેતા નથી. એક સ્થળેથી બીજી સ્થળે, પહેલાં તમે જુઓ કે ગામડાની અંદર પહેલાં ગાડા લઈને વ્યક્તિઓ આવતા, હે, ગાદલિયા, પછી પેલા હરાણિયા, હે, બજાણિયા, આવા બધા લોકો ગામો ગામ ફરતા, તો એ વિચરતી જાતિના લોકો કહેવાય છે. તો આપણે વનવાસીને વિચરતી જાતિના લોકો વિશે આજે ભણીશું. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. સમકાલીન ઇતિહાસકારોએ, એ વખતના ઇતિહાસકારો અને મુસાફરોએ, મુસાફરો એટલે એક સ્થળેથી બીજા જનાર વ્યક્તિઓ, આ વનવાસી અને વિચરતી જાતિના લોકો વિશે બહુ ઓછી જાણકારી આપણને આપી છે. કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. કેટલાક અપવાદો બાદ કરતાં અમુકની પાસે જ છે, બાકી કોઈની પાસે લેખિત દસ્તાવેજ આપણને જોવા જ મળતો નથી કે આ લોકો શું હતા. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૂહ રીતરિવાજનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી, પણ એમની પાસે કોઈ લેખિત વસ્તુ નથી કે આ બાબત આમ બનાવી, આ બાબત આમ કરવાની કે આમ કરવાની. પણ વનવાસી કે જનજાતિની પ્રજા જે છે એ પોતાના સમૂહ રીતરિવાજોનું, એક મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. એ આપણને ખબર છે કે ભાઈ આપણામાં લગ્ન કેવી રીતે થાય, આપણે એ જોતા હોય તો પછી જે પાસેની પેઢી છે એ લોકો એ રીતે લગ્ન કરવા તૈયાર થાય છે. ખબર છે કે આ વસ્તુ જે છે એ આપણે આપણા રીતરિવાજ પ્રમાણે આવી રીતે ચાલે છે. તો અહીંયા પણ જે આપણે જોવા જઈએ તો આ રીતનું જ બની રહ્યું છે કે જે લોકો જે છે એ લોકો પોતાની પાછળની પેઢીને વારસાની અંદર આ વસ્તુ આપતા હતા કે જે વિચરતી જાતિના લોકો જે છે એની વાત કરવામાં આવે છે. વર્તમાન ઇતિહાસકારો જે છે એ જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે, અને કહેવાય છે કે વર્તમાન ઇતિહાસકારો જે છે એ વર્તમાન ઇતિહાસકારોએ જે છે એને પોતાની લેખિત પરંપરાઓ જે છે એનો પણ ઉપયોગ કર્યો છે. તો આવી રીતે એ લોકો પાસે કોઈ દસ્તાવેજ નથી, અને દસ્તાવેજ વગર આ લોકો જે છે પોતાને વારસામાં આપી દેતા હતા. તો આ જે છે વનવાસી અને વિચરતી જાતિના લોકોએ આપણે વાત કરી. હવે આગળ છે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો એટલે શું? કે ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં જનજાતિના વસ્તી જોવા મળે છે. ભારતમાં મોટાભાગના વિસ્તારોની અંદર જનજાતિની વસ્તી જોવા, જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય, મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી, અને જનજાતિનો જે વિસ્તાર જે છે પ્રભાવ સમયની સાથે બદલાતો હતો. જેમ જેમ સમય બદલાય, કહે છે ને કે સમય સાથે બધું પરિવર્તન પામતું જાય, સમય ક્યારે કોઈનો સરખો રહેતો નથી, તો સમયની સાથે આ લોકોનો પ્રભાવ પણ બદલાતો હતો. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય, મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. જેમ કે 13મી-14મી સદી દરમિયાન પંજાબના ખોખર જનજાતિ અને ગખર જનજાતિ મુખ્ય હતી. કહેવાય છે કે 13મી અને 14મી સદીની અંદર પંજાબની અંદર એવું કહેવાય છે કે ખોખર જનજાતિ અને ગખર જનજાતિ મુખ્ય હતી. આ જનજાતિમાંથી આવનાર કમાલખા ખખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા, અને આ જનજાતિમાંથી એમ કહે છે કે એક વ્યક્તિ હતો, એનું નામ હતું કમાલખા, એનું નામ હતું કમાલખા ખખર, અને આ કમાલખા ખખર જે છે એને પોતાનો, અકબર જે છે એને પોતાનો મનસબદાર બનાવ્યો હતો. મોગલો પહેલાં
સુલતાન અને સિંધમાં લંગા અને અર્ધુમ જનજાતિઓના અધિપતિ હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. આપણે ભારતની વાત કરીએ તો ભારતને ઉત્તર ભાગની અંદર ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી મુખ્ય હતી. તે વિવિધ નેતા આગેવાનો ધરાવતા નાના નાના કોળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી, જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. જ્યારે ભારતની અંદર આપણે વાત કરીએ છીએ ત્યારે એ કહેવાય છે કે ભારતના પૂર્વ ભાગની અંદર નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિનું પણ પ્રભુત્વ જોવા મળતું હતું. હાલમાં બિહાર અને ઝારખંડમાં કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. હાલમાં એમ કહેવાય છે કે બિહાર જે છે એ બિહાર અને ઝારખંડની અંદર 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યો. એવું કહેવાય છે કે અકબરના સેનાપતિ જે રાજા માનસિંહ હતા એ ચેર જાતિ પર હુમલો કર્યો હતો અને હુમલો કરી અને એને હરાવ્યો હતો, પરંતુ તેને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી એના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. આ સમયની અંદર ત્યાં મુખ્ય બે જનજાતિઓ હતી અને બે જનજાતિઓનું નામ હતું મુંડા અને સંથાલ. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી અને આ જનજાતિઓ છે એ ઓડિશા અને બંગાળની અંદર પણ પોતાનું રહેઠાણ હતું. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાજ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રની વાત કરીએ તો એ વિસ્તારોની અંદર કોળી, બેરાજ, એમ કોળી એટલે આપણે બધા નથી કહેતા કોળી પટેલ. કોળીમાં બે જાતિ આવે, ચુવાળિયા કોળી આવે અને એક તળબદા કોળી આવે. તળબદા પટેલ હોય એનો એ કોળી પટેલ કહેવાય અને ચુવાળિયા કોળી હોય એને ઠાકોર કહેવાય, રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાંગા, વેતર, મારવાર અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. દક્ષિણ ભારતની અંદર કોરાંગા, વેતર અને મારવાર અને બીજી જનજાતિઓ પણ મોટી સંખ્યામાં રહેતી હતી. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા અને આ જનજાતિઓની અંદર ભીલ જે છે, જે ભીલ લોકો આપણે આદિવાસી કહીએ છીએ, સૌથી અગત્યના, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. પશ્ચિમ અને મધ્ય ભારતની અંદર રહેતા હતા. 16મી સદીના અંત સુધીના તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. જોકે કેટલાક ભીલકુળ શિકાર અને અન્નસંગ્રહ સાથે જોડાયેલા રહ્યા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે. કેટલાક ભીલ જે છે એ શિકાર અને અન્નસંગ્રહ, અન્નનો સંગ્રહ કરો અને શિકાર કરવું અને ખાવું અને ફરવું એ જ એમનું કામ હતું. હાલમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારથી જનજાતિનો લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે. ગુજરાતની આપણે વાત કરીએ તો આરાસુરથી તમે જાઓ તો ડાંગની પૂર્વ પટ્ટી સુધી કેટલાય જનજાતિઓ રહે છે. લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને એ બેઠી છે. આ આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે અને એ લોકો આજે પણ આધુનિક સમયની સાથે થોડું થોડું પ્રગતિ કરી છે અને પ્રગતિ કરીને પોતાનો સમય એ પોતાનું જે આધિપત્ય છે એ આધિપત્ય આગળ કરી રહ્યા છે. તો મિત્રો, આપણે જો વાત કરી રહ્યા હતા આજે તો વનવાસી અને વિચરતી જાતિના લોકો, વનવાસી એટલે વાત થઈ, વિચરતી જાતિના લોકોની વાત થઈ. આગળ જોઈએ તો ભારતની મુખ્ય જનજાતિઓની વાત થઈ. એમાં ભારતની અંદર તમે જોવા જાઓ
तो जुदी जुदी जगह जुदी जुदी कॉमना लोग उतरती जाति वसे है। आग ते अत्य जो जाओ तो अपने सीधे गुजरात की बात करी।